गुड मॉर्निंग, આપની સાથે હું છું વિધાતા। સૌથી પહેલા વાત કરીએ તો આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત પર આવી રહ્યા છે। સુરત કોર્ટમાં હાજરી આપવા માટે તેઓ પહોંચશે। વિવાદિત ટિપ્પણીને લઈને રાહુલ સામે કેસ ચાલી રહ્યો છે અને કોર્ટ કાર્યવાહી અંતર્ગત આજે રાહુલ ગાંધી સુરતની મુલાકાત લેશે। ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ સુરતમાં પહોંચશે। તો વિવાદિત ટિપ્પણીને લઈને સુરત કેસમાં જ્યાં સુનાવણીની કાર્યવાહી આજે હાથ ધરાનાર છે તે સંદર્ભે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે। आजे सूरत पहुंचे अने तेनी साथे साथे गुजरातना कांग्रेस नेताओं पण सूरत पहुंची रहा छे। उल्लेखनीय छे के गई काले खास बैठक पण करवामां आवी हती अने राहुल साथीने बैठक अने साथे मुलाकात पर खास चर्चा थई। तो राहुल गांधी आजे गुजरात आवी पहुंचे। जे राहुल जीए आ कोरोना महामारी माटे देशनी सरकार ने खूब આગોતરી રીતે ચેતવણીઓ આપી હતી, સૂચનો આપ્યા હતા, તેમ છતાં સરકારની નિષ્કાળજી નિષ્ફળતાઓનો ભોગ આ ગુજરાતને દેશની જનતા બની અને એ જનતા પણ આજે આ દૂરંદેશી વિઝનરી લીડરની સાથે છે અને આવનારા સમયમાં જે દેશને જરૂરી છે એક વિઝનવાળું નેતૃત્વ, એક લોકોની અવાજ બનવાવાળું નેતૃત્વ, એવું નેતૃત્વ રાહુલજી જ્યારે છે ત્યારે એમની સાથે સમગ્ર કોંગ્રેસના કાર્યકરો અને પ્રજાજનો પણ આવતીકાલે સૌ સાથે મળીને એમને સમર્થન કરશે। ભાવનગરમાં આજે કોળી સમાજની બેઠકનું આયોજન છે। ગુજરાત કોળી સમાજની ચિંતન બેઠક યોજાશે। કોળી સમાજને એક નેજા હેઠળ લાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। સામાજિક રાજકીય સ્થિતિ પર મનોમંથન કરવામાં આવશે। ઇસ્કોન ક્લબ ખાતે આગેવાનોની બેઠક મળનારી છે। કોળી સમાજને મજબૂત બનાવવા માટે બેઠકનું આયોજન કરાયું છે। તો આ પહેલા પાટીદાર સમાજની બેઠક મળી હતી અને હવે જ્યાં કોળી સમાજની પણ એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજકીય સામાજિક સ્થિતિ પર મનોમંથન કરવામાં આવશે। વિસ્તારના લોકોની માછીમારોની દયનીય સ્થિતિ છે તો એ બાબતે પણ હું આપના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કહેવા માગું છું કે યોગ્ય સર્વેક્ષણ કરી અને જરૂરિયાતમંદ લોકોને ખરેખર જે બોટોને નુકસાન થયું છે, મકાનોને નુકસાન થયું છે, મકાનો બિલકુલ ધરાશાયી થઈ ગયા છે, કોઈને રહેવા માટે છત નથી, તો મેં ત્યાં જાણ્યું છે કે કોઈ પણ ગામના લોકોને, મોટાભાગના લોકોને કોઈ પણ પ્રકારની ત્યાં સહાય મળી નથી। જે કેશડોલ 700 રૂપિયામાં આવ્યા છે એ પણ બહુ સામાન્ય લોકોને, ઓછા લોકોને મળવામાં આપવામાં આવ્યા છે, તે પણ એક મારી આપના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત છે। વૈભવી બંગલોમાં વિદેશી દારૂ છુપાવવાના નવા કિમિયાનો પર્દાફાશ થયો છે। અમદાવાદના 16 અને વસ્ત્રાપુરમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગર બ્રધર્સ ઝડપાયા છે। વૈભવી બંગલોના રસોડામાં ભોંયરું બનાવીને ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ। અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ભોંયરું બનાવીને વિદેશી દારૂની હેરાફેરીનો ખુલાસો। અમદાવાદ શહેરમાં બુટલેગરો જાણે કે બેફામ બન્યા છે। અલગ અલગ કિમિયા અપનાવીને બુટલેગરો દારૂનો ધંધો કરતા હતા, પરંતુ બુટલેગરોના કિમિયા બહુ લાંબા ન ચાલ્યા અને પોલીસ તકંજામાં આવી ગયા। શહેરના 16 વિસ્તારમાં વૈભવી બંગલોની આડમાં આ મહાશય દારૂનો ધંધો કરતો હતો, જો કે પોલીસની રેડમાં 9 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયો। રસોડામાં ફ્રીજની નીચે એક ભોંયરું બનાવેલું હતું, આ ભોંયરામાંથી તથા ટોયોટા કોરોલા ગાડી ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલી હતી, ગાડીના ડેકીમાંથી કુલ 275 પ્રીમિયમ પ્રકારની દારૂની બોટલો મળી આવી છે। વસ્ત્રાપુર પોલીસની કસ્ટડીમાં દેખાતો આ બીજો બુટલેગર છે અરવિંદ પટેલ। પોલીસે પોશ વિસ્તાર રાજપથ ક્લબની સામે રંગરેજ પાર્કમાં રેડ કરીને રૂપિયા 4.60 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો। બુટલેગરે ઘરમાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ઉપર રસોડું બનાવીને દારૂનો જથ્થો છુપાવવા ભોંયરું બનાવ્યું હતું। હાઈ પ્રોફાઇલ સ્ટાઇલથી દારૂનો ધંધો કરતા બુટલેગરનો ભાંડો ફૂટતા પોલીસે ઝડપી લીધા છે। છેલ્લા 2 વર્ષથી આ બુટલેગરો વૈભવી લાઇફસ્ટાઇલ વચ્ચે દારૂનો ધંધો કરતા હોવાનું ખુલ્યું છે। હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
गीर सोमनाथ जिल्लाना सूत्रापाड़ाना वावड़ी गामना खेडूतनी जमीन विवाद मुद्दे आखरे 18 वर्ष बाद फरियाद नोंधाई छे। तेमना गामना पूर्व तलाटी मंत्री सरपंचना पति सहितनाए नकली सहीनुं कौभांड आचरी जमीन खानगी कंपनीने बारोबार वेची दीधी हती। आ मामले तेओ घणा लांबा समयथी लड़त चलावी रह्या छे। एक वर्ष पहला वावड़ी गामेथी सायकल लई निकळी एकाद महीने गांधीनगर पहोंच्या, જ્યાં તેઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળી ન્યાય માટેની અરજ કરી હતી। તપાસનું આશ્વાસન મળી પણ કાર્યવાહી ન થતા સાયકલ લઈને પીએમ મોદીને મળવા દિલ્હી નીકળ્યા। તાલાલાના ગુંદરણ ગામ પાસેથી તંત્રે તેમની અટકાયત કરી લીધી। છ મહિના પૂર્વે તારીખ 1 જાન્યુઆરી 2021ના રોજ જિલ્લા સેવા સદન કચેરી ખાતે ઉપવાસ પર બેસી ગયા। તેમની ફરીકવાર અટકાયત કરી લેવામાં આવી। વારંવાર અટકાયત છતાં વૃદ્ધ ખેડૂત અરસીભાઈ સામે જ્યાં પોતાની સંઘર્ષમય લડાઈ તેમણે ચાલુ રાખી હતી અને હવે ફરિયાદ નોંધાઈ છે। અરજદાર હતા આરસી હરિભાઈ રામ કરીને, છે કુકરાસ ગામના છે। એમનું કહેવાનું હતું કે એની એક સંયુક્ત માલિકીની જમીન હતી, એમના ભાઈઓ એમને ભાઈઓ અને તલાટી જોડે મળીને એમાં છેતરપિંડી કરીને એમાં એમને એમનું નામ કાઢી દીધું। ઓર એમનો જે કબૂલતનામો એનો જો હકપત્રકની હકકમીનો એક પત્રક હતો, એમાં જો એમના જે સિગ્નેચર હતા એ ફોર્જ સિગ્નેચર કરીને એના જમીનનો જે બધા કાગળ હતા એમને નામ કરાવી લીધા। અને મેં અપીલ દાખલ કરી તો અપીલમાં હું જીત્યો સાહેબ। જીત્યા પછી હું તમને કહી દઉં કે કલક મામલેદાર એન્ટ્રી ન નાખી દીધી, બરાબર છે, અને મને ધક્કા મારી બારો કાઢી મેળ્યો। કારણ કે અંબુજાની સૂટકેસો ભરાઈને આવે એટલે બધા અધિકારી હું તમને અરજદારને તુમેદારને બધે કાઢી વે છે। આવી ઘટના હું તમને કહીશ, આજે 20 વર્ષ હું લડત કરું છું, હું સાહેબ ગાંધીનગર સુધી જુઓ, છતાં હું તમને મને બધાનો સપોર્ટ મળ્યો, રૂપાણી સાહેબનો સપોર્ટ મળ્યો, રૂપાણી સાહેબ ડેટા મેં ગયા, ડેટા અધિકારી આપ્યા નતા, બરાબર છે, મેં રૂપાણી સાહેબ અહીંયા અરુબરૂસ કહ્યું। ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડાના ગામોમાં ખેડૂતોને કેનાલ મારફતે પાણી મળતા ખેડૂતોમાં ખુશી છે। ટાઉતે વાવાઝોડા બાદ વીજળીના અભાવે પાણીની સમસ્યાને લઈ ખેડૂતોની સ્થિતિ દયનીય બની હતી, ત્યારે સિંચાઈ યોજના અંતર્ગત ગીર ગઢડાના રાવલ ડેમ અને મચુન્દ્રી ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોને પિયત અને પશુઓ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। મચુન્દ્રી ડેમ સિંચાઈ યોજના હેઠળ પાણી છોડવાથી ડાબા કાંઠા અને જમણા કાંઠાના 21 ગામો અને રાવલ ડેમમાંથી પાણી છોડવાથી 16 ગામના ડાબા અને જમણા કાંઠાના ખેડૂતોને પીવાના તથા ખેતી વપરાશ માટે પાણી મળતા આનંદની લાગણી ફેલાઈ છે। આમ કુલ 37 જેટલા ગામોને હાલ પિયત અને પશુઓ માટે પાણી મળતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। એક મહિનો વીતી ગયો છે, લાઇટ હજુ આવી નથી, પાણીની અસગવડતા ઊભી રહી હતી, એ દરમિયાન અમને ઇરિગેશન વિભાગે પાણીની સગવડતા કરી આપી છે। આથી અમારે ઘરકામ અર્થે વપરાશ અર્થે પશુ પક્ષીઓને ભાવવા માટે જે પાણી અમે કૂવામાંથી ડોલ દ્વારા મારફતે સિંચી રહ્યા હતા એ અમારે હવે સિંચવું પડતું નથી, અમે કેનાળથી જ ડાયરેક્ટલી પાણી લઈ અને અમારા પશુ પક્ષીઓને પાણી પાઈએ છીએ। રાવલ સિંચાઈ યોજનાની અંદર 550.5 MSFT પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો અને મચુન્દ્રી સિંચાઈ યોજનાની અંદર 350 MSFTનો પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો। આમ બંને ડેમોની અંદર પૂરતો પાણીનો જથ્થો હોવાથી આવું એક આયોજન કરી અને ખેડૂતોને મુશ્કેલીના સમયમાં પ્રી ખરીફનું પાણી આયોજન કરવામાં આવ્યું છે। અને હવે વાત જગન્નાથજીની જળયાત્રાની। તો આજે નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, મર્યાદિત લોકો જળયાત્રામાં ઉપસ્થિત રહેશે, કોરોના પ્રોટોકોલ મુજબ યોજાશે જળયાત્રા। નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી આ પ્રસંગે હાજર રહેશે। એક ગજરાજ સાબરમતી નદીના કિનારે જશે અને અન્ય ગજરાજો મંદિરના પ્રાંગણમાં જ રહેશે। તો આ સાથે 5 કળશ અને 5 ધ્વજ પતાકા સાથે જળયાત્રા યોજાશે। તો પરંપરાગત જળયાત્રા આજે નીકળશે, પરંતુ કોરોના છે તેની વચ્ચે ખાસ ગાઈડલાઈન પ્રમાણે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો જગન્નાથ મંદિરથી જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા દીપિકા। દીપિકા, આજની જો વાત કરવામાં આવે તો પરંપરા અનુસાર જળયાત્રાનું આયોજન તો કરવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે કોરોનાની ગાઈડલાઈન પણ પાળવામાં આવશે। કેટલા વાગ્યાથી જળયાત્રાની શરૂઆત થશે અને મર્યાદિત સંખ્યામાં જ્યાં મહેમાનો ઉપસ્થિત રહેશે તે વિશે પણ જણાવશો?
બિલકુલ વિધાતા, ખાસ કરીને જેઠ સુદ પૂનમ એટલે જળયાત્રાનો મહોત્સવ અને જળયાત્રાના મહોત્સવના સાથે આજનો દિવસ એવો છે કે ભગવાન છે પોતાના મામાના ઘરે જશે, એટલે કે સરસપુર જશે. આજે એવી છેલ્લી પ્રતિમા છે કે જે ભગવાનના દર્શન તમામ લોકો કરી શકશે. એટલું જ નહીં, આજે ભગવાનના દર્શન ગણપતિ સ્વરૂપમાં પણ થશે, અને એટલે મોટી સંખ્યાની અંદર જે ભક્તો છે તે ભક્તોની એવી આસ્થા હોય છે કે આજના દિવસે ગણપતિના જે દર્શન ભગવાન આપે છે, ગણેશ સ્વરૂપના દર્શન આપે છે, તેના દર્શન કરવા માટે તેઓ લાવો લે. જો કે મોટી સંખ્યાની અંદર અહીં ભક્તો હાજર નહીં થઈ શકે, કોરોના વાયરસની ગાઈડલાઈન વચ્ચે કેટલાક ખાસ નિયમો બનાવી દેવામાં આવ્યા છે. પહેલાનો સમય એવો હતો કે 108 કળશની અંદર ભગવાન છે તેની જળયાત્રા નીકળતી હતી, પરંતુ આજે 5 કળશની અંદર જળયાત્રા નીકળશે. એટલું જ નહીં, જે 18 જેટલા ગજરાજ હોય છે જે ગણેશજીનું સ્વરૂપ છે, તો એના પ્રતિક રૂપે ખાસ કરીને જે ગજરાજ છે ગણેશજીના સ્વરૂપ રૂપે અહીં રાખવામાં આવતા હતા, પરંતુ તેને બદલે માત્ર ને માત્ર એક ગજરાજ છે તે સાબરમતી નદીને કિનારે સોમનાથ દૂધના આરે રાખવામાં આવશે. એટલું જ નહીં, સાબરમતી તટના કિનારે ખાસ કરીને ધજા પતાકા છે તેમાં પણ 5 ધજા પતાકા લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ નિર્ણય સાથે મારી સાથે ભક્તો પણ આવ્યા છે વિધાતા, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કેટલા ઉત્સાહ સાથે આજે દર્શન કરવા આપ આવ્યા છો? બહુ જ ઉમળકો છે આજે દર્શન કરવાનો, અને અમને આ લાભ મળ્યો એનો બહુ જ ખુશી આનંદ થાય છે. આજે જેઠ સુદ પૂનમ છે અને એનો લાવો મળ્યો અને અમને બહુ આનંદ થયો. એમ ક્યાંથી આવ્યા છો આપ? અમે સોલા સાયન્સ સિટી થી આવ્યા છીએ. આખું ગ્રુપ છો તમે? હા, આખું ગ્રુપ છે, અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ, સભ્યો છીએ, શુભમ બંગલોઝ. કેટલી આસ્થા છે, તમે અહીં આવ્યા છો અને સાયન્સ સિટીથી આટલી દૂરથી આવ્યા છો, તમારી આસ્થા કેવી? અમે દર રથયાત્રાએ સવારમાં દર્શન કરવા આવીએ છીએ, પણ આજે ફેર નક્કી નથી કે રથયાત્રા નીકળે કે ના પણ નીકળે, તો આજે પૂનમ હતી એટલે અમે બધા સવારના દર્શન કરવા આવ્યા છીએ. અને આજે જળ મહોત્સવ પણ છે એટલે ભગવાનના સ્નાન બી કરાવશે જળથી. આજની પૂનમ અને હવે પછી અષાઢી પૂનમ, આ બંને પૂનમનું ખાસ મહત્વ રહેલું છે, તમે શું કહેશો? અમારું કેવું એ છે કે ખાસ મહત્વ રહે દર પૂનમે, તો અમને જગન્નાથ ભગવાનના દર્શન સારી રીતે થાય, અમને ઘણો બધો એમના પ્રત્યે ઉમંગ છે, જેથી કરીને અમે કંઈ જ પણ આશા રાખીએ છીએ ને તો ભગવાન અમારી હંમેશા પૂરી કરે છે, એટલે જય જગન્નાથપુરી. ભગવાન જગન્નાથના દ્વારે આપ આવ્યા છો, કેટલા વર્ષથી આવો છો? તો ખાસા વર્ષથી અહીંયા આવ્યો છે, અહીંયા ને તુરંગાઈ દાને રંગમાં, તુરંગાઈ દાને રંગમાં, સીતારામ તણા સત સંગમાં, રાધે શ્યામ તણા સત સંગમાં, તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં, આજે મળશું કાલે ભજશું, વંચશું સીતારામ, કાલે ભજશું રાધે શ્યામ, તુરંગાઈ જાને રંગમાં. વિધાતા, એક તરફ આ માહોલ, ભક્તોનો માહોલ, અને બીજી તરફ આપ જોઈ રહ્યા છો તૈયારી થઈ રહી છે, આ જે જગ્યાને આપ જોઈ રહ્યા છો ત્યાં ખાસ કરીને ભગવાનનું જ્યારે જળ ભરીને આવશે, કે સાબરમતી નદીના કિનારે જે પાણી ભરીને આવશે, નદીનું પાણી, તેનાથી સ્નાન કરવામાં આવશે. ન માત્ર નદીનું પાણી, પરંતુ તેની સાથે કેટલાક દ્રવ્યો છે, મધ છે, દહીં છે, દૂધ છે, આ તમામથી ભગવાનનું સ્નાન કરાવવામાં આવશે, કેસર સ્નાન કરાવવામાં આવશે, અને અહીં તેનો અભિષેક કરવામાં આવશે, જેને જેષ્ઠ અભિષેક કહેવામાં આવે છે. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે અને તેની સાથે કોરોના વાયરસની ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું છે, એટલે દર વખતે આ જે ફૂલ આપ જે સુશોભિત ફૂલ જોઈ રહ્યા છો તે ફૂલ છે તે બહારથી મંગાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોઈપણ પ્રકારના કોરોનાની ગાઈડલાઈનનું અનુકરણ થાય અને સાથે શાંતિથી જળયાત્રા પતી જાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર દ્વારા પણ આ ભગવાનના જે વાઘા છે તે વાઘા પણ આપ જોઈ શકો છો, આજે ગુલાબી કલરના વાઘામાં અને સાથે અલંકારોમાં ભગવાન છે સુશોભિત થઈ રહ્યા છે, જેને જોવા માટે ખાસ કરીને ભક્તો તો આપી રહ્યા છે, પરંતુ એની સાથે જ્યારે સમય થઈ જશે 8 વાગે સવારે જળયાત્રા નીકળશે ત્યારે કોઈ પણ ભક્તોને એન્ટ્રી નથી. તેની સાથે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી સતત લોકો છે તે ભગવાનના સીધા દર્શન કરી શકશે. વિધાતા,
બિલકુલ થી ખૂબ જ સુંદર પ્રતિમા દેખાઈ રહી છે, સુંદર વાઘા સાથે શણગારવામાં આવ્યા છે ભગવાનને, અને આજે જળયાત્રાનો પ્રસંગ છે. સાથે સાથે ભૂદરના આરેથી હવે સહયોગી પ્રિયંકા પણ જોડાઈ રહ્યા છે. પ્રિયંકા, ત્યાંની કેવી તૈયારીઓ છે? કોરોના કાળ ચાલી રહ્યો છે, ભલે કેસ ઘટ્યા છે, પરંતુ પ્રોટોકોલ અનુસરવો ખૂબ જ જરૂરી છે. ત્યાં ખાસ 5 ધ્વજ પતાકા, 1 ગજરાજ અને સાથે સાથે જે મર્યાદિત સંખ્યામાં છે તે મહેમાનો ઉપસ્થિત રહેવાના છે, ત્યાંની તૈયારીઓ વિશે જણાવશો. બિલકુલ દીપિકા, અત્યારે હાલ અમે અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે ભૂદરના આરા ખાતે, અને જે પ્રકારની અહીંયા તૈયારીઓ કરવામાં આવી છે, સૌથી પહેલાં તો હું એ આપને બતાવી દઉં, અહીંયા તમામે તમામ રીતે જે પૂજા કરવાની છે ભગવાનની, જે ત્રણેય મૂર્તિ અહીંયા આવવાની છે અને જેને જળાભિષેક કરવાનો છે એના માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. અહીંથી જળ લેવામાં આવશે અને પાંચેય જે પવિત્ર નદીઓ છે તેને આહ્વાન કરવામાં આવશે અને તે અભિષેક ભગવાનની મૂર્તિઓ પર કરવામાં આવશે, તેના માટે તૈયારી કરી દેવામાં આવી છે. અને અહીં થોડાક સમયની અંદર નીતિનભાઈ પટેલ પણ હાજર રહેવાના છે, સાથે સાથે પ્રદીપસિંહ જાડેજા પણ અહીં ઉપસ્થિત રહેવાના છે, તેના માટે પણ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. ભૂદરના આરેથી આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે અહીં તૈયારીઓ કરી દેવામાં આવી છે. બસ થોડીક જ વારની અંદર અહીં ભગવાનની એ ત્રણેય મૂર્તિઓને લાવવામાં આવશે. વિધાતા, દર વખતે જે રીતે રથયાત્રા પહેલાં જળયાત્રા ઉજવવામાં આવતી હોય છે, જળયાત્રા એ રથયાત્રાનું પ્રથમ ચરણ માનવામાં આવતું હોય છે. ભગવાનની જે યાત્રાઓ હોય છે તેમાં રથયાત્રાની સાથે સાથે જળયાત્રાનું પણ એટલું જ મહત્ત્વ હોય છે, પરંતુ અત્યારે હાલની જે પરિસ્થિતિઓ થઈ રહી છે, કોરોનાના કેસ ઘટી ચોક્કસ રહ્યા છે, પરંતુ સાથે ત્રીજી લહેરનો ખતરો પણ તોળાઈ રહ્યો છે, જેથી ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે કોરોનાનો જે પ્રોટોકોલ છે તેનું ખાસ પાલન કરવામાં આવે. એટલે દર વખતે જે 108 કળશ આવતા હોય છે તેની જગ્યાએ આ વખતે માત્ર 5 કળશ આવશે અને સાથે 5 જેટલી ધ્વજ પતાકા આવશે, અને લિમિટેડ લોકોની સાથે અહીં આ પૂજાવિધિ કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને અહીંથી લઈ જવામાં આવશે, મંદિરમાં તેમને પ્રસ્થાપિત કરવામાં આવશે અને બરાબર 15 દિવસ પછી ભગવાન બહાર આવશે અને લોકોને દર્શન આપશે. જી બિલકુલ થી પ્રિયંકા, એટલે કે જ્યાં નગરચર્યાએ નીકળે છે ભગવાન, અને તે પહેલાં જળયાત્રા જે છે આ પવિત્ર પ્રસંગ આજના દિવસે, એટલે કે આજે જેઠ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથ શ્રી હરિ વિષ્ણુ અનન્ય સ્વરૂપ ધરાવે છે અને નગરચર્યા નીકળતા પહેલાં જગન્નાથની પવિત્ર સ્નાન ક્રિયા કરવામાં આવી છે, જે આજે કરવામાં આવશે, અને ત્યાંથી જ અમારા સંવાદદાતાએ તમામ માહિતી આપી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલાં હાલ રોકાઈએ એક બ્રેક માટે.